morning, namaskar, thank you. The lecture, agla hai measurement upar naam vernier calipers, nagar vada school gage upar naam da chwaya, apna khub bohlo, khub saram saro sarokhar mahi saathe chhe, table da da chho, trija lecture lehi nae ho chho, pela to aap sao na hu, khub khub aapar mani se mitro, vidyarth mitro na tari, chakar kutani ya mati khas kai chhe, aapya aapna paro kane, so taka, મારી ચેનલ જે મેં બનાવી છે જે નાનકડો એવો પ્રયાસ હતો એ પ્રયાસનો હું સફળ થયો છું તેમ કહી શકું તો આમને આમાં તમે મારા દરેક વિડીયો લેક્ચર્સને લાઈક કરતા રહેજો શેર કરતા રહેજો કોમેન્ટ આપવાનું ભૂલ કરો અને હા જો હજી કોઈ સબસ્ક્રાઈબ કરવાનું રહી જતું હોય તો જરૂર મને જરૂર સબસ્ક્રાઈબ કરજો તો આપણે જેમ કે તેમ નવા શરૂઆત કરીએ ત્યારે આપણે ભગવાનનું નામ લઈએ તો આપણે ભગવાનનું નામ લઈ પ્રાર્થના કરીએ અને પછી આપણે આજનો લેક્ચર વિશે શરૂ કરશું ચાલો ઓકે જોડેલા આપ બન ઓમ સર્વના વસ્તુ સર્વનો ગુણસ્તુ સર્વીયં કરવાવતે તેજસ્વિના ગતિશાસ્ત્રમાં વેચાયેલું છે
गति तमें बात करो कि मोशन मोशन कितने प्रकार के मोशन घनी बड़ी प्रकार के मोशन हूँ आप सीधे सीधे हम चलते हो पाचा आओ तो अपन एक प्रकार की गति से अपन एक मार्गीय गति से आने वन डायमेंशनल मोशन लेके सुरेख गति लेके एक मार्गीय गति के रहे वो अगले दम हरे परी न हर तो हर तो होए वो कौन पोता नहीं जगह है अपंखों से पोता नहीं घरे नहीं आसपास परे तो आने चाक गति के रहे तमें मित्र जो ही उसे बगीचा नहीं पड़ते घना बाइक लेन पड़ता हो वो ही है आकर्षण या अपने खबर न थी એ ફરતા હોય ઈ જે છે ઈ વર્તુળ ની ગતિ છે પછી તો કે તમે વિમાન ની ગતિ જોઈ છે તમે ફૂટબોલ ને તમે કિક મારો છો ક્રિકેટ રમો છો ક્રિકેટ ના બેટ વડે જે તમે શોટ મારો છો એ બધી ગતિ એ આખી અલગ પ્રકારની ગતિ છે એમ તો પાણી માં જે હળવું ચાલે એ પણ એક પ્રકારની ગતિ છે ગતિ ના ઘણા બધા પ્રકારો છે ગુરુત્વાકર્ષીય ગતિ પૃથ્વી પોતે ધરીની આસપાસ ફરે એ પોતે ચાક ગતિ એક ગતિનો એક પ્રકાર છે ચાક ગતિ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે એ વર્તુળની ગતિ છે ગતિના ઘણા બધા ઉદાહરણો છે તો આપણે જે ટોપિક લેવો છે એ ટુ ડાયમેન્શનલ ત્રિપરિમાણીય ગતિનો તમે મિત્રો એક પરિમાણીય ગતિ એટલે કે સુરેખ પથ પર ગતિમાં તમે ઘણી બધી વસ્તુ ભણી ગયા કે અંતર છે વેગ છે પ્રવેગ છે તત્કાલીન વેગ પછી તો કે અચળ વેગ હોય તમને ખબર છે કે વેગ જ્યારે અચળ હોય ત્યારે શું થાય તો કે અંતર બરોબર વેગ ભેગા સમય અને જ્યારે પ્રવેગ અચળ હોય વેગ અચળ એનો મતલબ પ્રવેગ શૂન્ય વેગ વેગ વેલોસિટી વેગ અચળ એનો મતલબ પ્રવેગ શૂન્ય પણ જ્યારે અચળ પ્રવેગ હોય ત્યારે તમે ત્રણ સૂત્ર ગણ્યા v બરોબર v0 પ્લસ at v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરોબર 2 ad અને છેલ્લે કાપેલું અંતર માટે v0t પ્લસ વન હાફ એ ટી નો આ તમે અચળ પ્રવેગી ગતિ માટે તમે વન ડાયમેન્શનલ મોશન સુરેખ પથ પર ગતિ થયા ત્યારે તમે આ તમે ટોપિક ત્યાં આગળ તમે ભણેલા છો માની લો કે કોઈ પદાર્થ એને હું ઉપર ફેંકો અથવા તો ઉપરથી એને નીચે ફેંકો ઉપરથી જ્યારે નીચે આવે ત્યારે એ ગુરુત્વાકર્ષી બળ એટલે કે માતાજી એને પોતાની તરફ ખેંચે છે તો નીચે તરફ એની પર જે બળ લાગે તો ગુરુત્વાકર્ષણ પણ જે પ્રવેગથી નીચે આવે છે એને તમે ગુરુત્વ પ્રવેગ કહો છો એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય તમને ખબર છે કેટલું હોય જી બરોબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા 10 હવે જ્યારે મુક્ત પતનનો કિસ્સો હોય ત્યારે અચળ પ્રવેગી ગતિમાં એ બરોબર આપણે પ્રસર માઇનસ જી મૂકીએ છીએ તો પ્રવેગ પદાર્થ ઉપર જતો હોય તો એનો ગુરુત્વ પ્રવેગ છે સંજ્ઞા પ્રણાલીમાં છે નીચે લેવામાં આવે અને પદાર્થ જ્યારે મુક્ત પતન થઈ નીચે આવતો ત્યારે એનો ગુરુત્વ પ્રવેગ છે એ ઉપરની દિશામાં એટલે કે કેવો લેવામાં આવે ધન જ્યારે મુક્ત પતનનો કિસ્સો હોય ત્યારે એનો પ્રવેગ છે જી લેવામાં આવે જ્યાં જ્યાં તમે એ છે ત્યાં જી મૂકી દો એટલે તમારો થઈ જશે હવે આપણે ગતિ જે છે હવે હું મારા ટોપિક ઉપર આવું એટલે મારે કઈ ગતિની ચર્ચા કરવી છે મારે તમારી સાથે આજે તદ્દન સહેલો પરંતુ ઘણી બધી જગ્યાએ પ્રેક્ટિકલી ઉપયોગ થાય એવો ટોપિક છે ટોપિકનું નામ છે પ્રોજેક્ટાઇલ મોશન પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ થિયોરેટિકલ ભણશું એમાં તો કોઈ પ્રશ્ન નથી પરંતુ ઘણી બધી વસ્તુ એવી છે કે જે પ્રેક્ટિકલી તમે પ્રોજેક્ટાઇલ મોશન તમે છે તમારી રોજબરોજની જીવનમાં તમે છે ઉપયોગ કરો છો જેમ કે માની લો કે આ ક્રિકેટનો બોલ છે
કોઈ બોલર છે એ બોલિંગ કરતો હશે તો તમે જોજો જ્યારે ડિલિવરી કરશે ત્યારે આ રીતે ડિલિવરી કરશે ફૂટબોલનો બોલ હોય બરાબર છે કે ફૂટબોલનો બોલ જોજો અહીંથી જ્યારે એને કિક મારવામાં આવે ત્યારે એ નીચે જાય છે તો તમે એનો ગતિપથ જોયો અહીંયા અત્યારે એ સ્થિર હતો પછી કેવો એને કિક મારે એટલે એ ઉપર ગયો ઉપર ગયો ઉપર ગયો એક સમયથી પછી ક્યાં આવ્યો નીચે બંદૂકમાંથી ગોળી તમે છોડો એટલે તમે અહીંથી જોજો એની ગોળી છે એ આ માર્ગે આવશે એ માર્ગ કયો એ માર્ગ છે એ ટ્રેજેક્ટરી છે એ જે ગતિપથ છે એ પદાર્થની જે ગતિ છે એ ગતિને એની પ્રક્ષિપ્ત ગતિ આ બોલ છે જ્યારે આ રીતે જ્યારે ગતિ કરીને નીચે આવ્યો ત્યારે એ પદાર્થની ગતિને છે પ્રક્ષિપ્ત ગતિ કે વિમાન છે એ ટેક ઓફ કરે ત્યારે એ પ્રોજેક્ટર પદાર્થ અહીંથી ગયો અને આ દિશામાં નીચે આવ્યો તો એને પ્રોજેક્ટાઇલ પ્રક્ષિપ્ત થયો કહેવાય હવાનો અવરોધ અહીં છે આપણે અવગણતા હોઈએ છીએ એટલે આ દિશામાં એ પ્રક્ષિપ્ત થઈને આવી રીતે જાય હવે આની પાછળનું તથ્ય શું છે શું કામે પદાર્થની ગતિને છે પ્રક્ષિપ્ત ગતિ કહેવાય એ આકાર કેવો છે એ આકારને કહેવાય શું હવે એ ગતિ કરે છે તો એમાં ફિઝિક્સ ક્યાં છુપાયેલું છે પ્રેક્ટિકલી તો આપણે જોયું પ્રેક્ટિકલ લાઈફમાં તો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ તમને જોઈ પરંતુ ફિઝિક્સ એમાં ક્યાં છુપાયેલું છે હવે આપણે એ જોવાનું છે તો બહુ સિમ્પલ ફંડાથી આપણે શરૂ કરીએ માની લો કે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ લો માની લો એક્સ અક્ષ અને આ વાય અક્ષ બોલ છે એ શરૂઆતમાં ક્યાં પડ્યો હતો ઉગમ બિંદુ બોલ છે એ અત્યારે ક્યાં છે તો કે ઉગમ બિંદુ ઉપર છે જેવો એને કિક મારી છે તે આ દિશામાં થઈ અને આ રીતે આમ નીચે આવશે તો એનો ગતિપથ જો હું દોરવા જાઉં તો એનો ગતિપથ જસ્ટ લાઈક આ રીતે આવશે દબાણને પગલે થોડીક વાર પછી બોલ અહીંયા આવશે થોડીક વાર બોલ અહીંયા આવશે થોડીક વાર અહીંયા આવશે થોડીક વાર પછી અહીંયા આવશે થોડીક વાર પછી પાછી ગ્રાઉન્ડ પર આ સમગ્ર બોલની આખી એક ગતિ છે કે જ્યારે મેં એને અહીંથી મેં જ્યારે કિક આપી હોય ત્યારે આ તબક્કામાં નીચે આવ્યો હોય તો મિત્રો જાણો એ કે એ પ્રક્ષિપ્ત થયો એ પદાર્થ અહીંથી પ્રક્ષિપ્ત થયો એ દરમિયાન એની સાથે કેટલી કેટલી વસ્તુ છે હાલ તો વિચાર કરો સિમ્પલી તમને હું યાદ કરો માની લો કે આ માર્કર છે આ બોલ છે ચાલ અત્યારે આ સ્થિર છે તાના કાપેલો અંતર કેટલું કહેવાય શૂન્ય વેગ કેટલો શૂન્ય બરાબર શૂન્ય આ બોલ સૂરે હું એને લઈ જાઉં છું માની લો આ વેગ છે તથા આપણે એક ઉદાહરણ લઈએ આપણે એક ઉદાહરણ લઈ લીધું કે આ બોલ મારા હાથમાં છે અને હું અહીંથી 5 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર તમે આ વિશે ઘણું બધું કહી શકો કારણ કરેલો સ્થાનાંતર અંતર વેગ પ્રવેગ બધી જોશે ને એમ આ પદાર્થથી ટુ ડાયમેન્શનલી એટલે કે દ્વિપરિમાણમાં એને ગતિ કરી કહેવાય જો આ એકલો એક્સ દિશામાં એને ગયો એકલો વાય દિશામાં એને ગયો આ બંને દિશામાં એને ગતિ કરી કહેવાય એક સમય તમને એવું લાગે કે એ એક જ દિશામાં એ ક્યારે ખબર કે જ્યારે એ મેક્સિમમ ઊંચાઈ હતો તો મિત્રો આ જ્યારે પ્રક્ષિપ્ત થયો એની સમગ્ર ગતિ દરમિયાન આનો વેગ આનો પ્રવેગ આને
અહીંયા આગળ અહીંયાથી અહીંયા સુધી ગયો તો એને કાપેલું અંતર કેટલું આપણે એ બધી વસ્તુ મારે જાણવામાં રસ છે આનો વેગ કેટલો આનો પ્રવેગ કેટલો અને આને કેટલો અંતર કાપ્યો છે કેટલા સમયમાં એ જમીન ઉપર પાછો આવ્યો અહીંથી મેં એને કિક મારી એટલે એ આખી ગતિ કરી અને કેટલા સમયમાં એ જમીન ઉપર પાછો આવ્યો મને એ જાણવામાં પણ રસ છે કેટલું મહત્તમ અંતર કાપી શકે માની હું એને આ રીતે પણ કરી શકું હું એને આ રીતે કરું તો જોયું તમે દર વખતે એ અંતર છે એ અલગ 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 કાપે છે તો એને શરૂઆતમાં પેલા આટલો અંતર કાપ્યો પછી આટલો કાપ્યો પછી આટલો કાપ્યો તો એના માટે મારે શું કરવું અને મહત્તમ કેટલો અંતર કાપી શકે જ્યારે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે ત્યારે મહત્તમમાં મહત્તમ કેટલો કાપી શકે તો એ બધી વસ્તુ આપણે જાણવામાં રસ છે એ બધી વસ્તુ જાણી જશું પછી આપણને પ્રક્ષિપ્ત પદાર્થ કોઈ પણ પદાર્થ જ્યારે પ્રક્ષિપ્ત થાય તો તમે કહી શકો કે આટલા ખૂણે જો તમે એને મોકલો તો એ મહત્તમ પ્રક્ષિપ્ત થાય મહત્તમ અંતર કાપે ઘણી બધી જગ્યાએ મિત્રો તમે ઘણી બધી ગેમ્સ એવી આવે છે કે જે લોજિકલ ગેમ્સ હોય એનિમેટેડ કે જેમાં ફિઝિક્સનો ઉપયોગ થતો હોય બરોબર છે તો મિત્રો આપણે જાણવામાં રસ એ છે કે પ્રક્ષિપ્ત થાય છે પદાર્થ એની સમગ્ર ગતિ દરમિયાન મહત્તમ કેટલો અંતર કાપશે કેટલા સમયમાં પાછો આવશે આ જેનો ગતિપથ છે એને નામશું બીજું મને હજી એક વસ્તુ જાણવામાં રસ છે આને કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી તો મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે કેટલા સમયમાં પાછો આવે કેટલા સમયમાં મહત્તમ ઊંચાઈ પહોંચે આ બધી જ વસ્તુ મારે જાણવામાં રસ છે બરોબર તો આપણે એક પછી એક એ પહેલા હું તમને જો આ મિત્ર છે એ મિત્ર ફૂટબોલને કિક મારે છે તો સેમ આવો જ પાથ લઈને આપણે જોયું ટ્રેજેક્ટરી પાથ કહેવાય અને હવે આનો એક આકાર છે કે કોઈ પદાર્થ સીધે સીધો જતો હોય તો એને સુરેખ રીતે જાય છે પરંતુ આ પદાર્થ એ કઈ રીતે ગયો આને કે પ્રક્ષેપિત થયો કહેવાય આને શું થયો કહેવાય પ્રક્ષેપિત થયો કહેવાય તો આ પાથનું નામ શું હવે આપણે એ જાણવા મળશે તો ચાલો આપણે એ શરૂ કરીએ અહીંયા આગળ આ જે આકૃતિ છે એ સ્ક્રીન ઉપર તમને દેખાય છે એટલે અહીંથી હું કાઢી નાખું નાનકડી આકૃતિ એક દોરું જેથી મારે તમને જે સમજાવું છું એ હું તમને સમજાવીશ તો મિત્રો આ x અક્ષ આ y અક્ષ જે બોલ અહીંયા હતો એ આ પાસે ગયો થોડીક વખત પછી એ બોલ અહીંયા છે હવે તો વિચાર કરો તમે સદિશો વિશે ભણી ગયા છો જ્યારે કોઈ પણ કોઈ એક દિશામાંનો સદિશ હોય એક્સ દિશામાંનો સદિશ હોય તો એને આઈ કેરેટ વડે દર્શાવે વાય દિશામાંનો સદિશ હોય એને છે એને ઝેડ દિશામાં હોય એને કે કેરેટ વડે દર્શાવે મારો પ્રશ્ન એ છે ત્યાં બધા પ્રક્ષેપિત થયો એના માટે કોઈ કઈ કઈ વસ્તુ આપણે ધ્યાનમાં લેવી પડશે તો તમે વિચાર કરજો પ્રક્ષેપિત થાય એ માટે પહેલો પોઈન્ટ કે કોઈ પણ પદાર્થ પ્રક્ષેપિત પદાર્થ હોય એને બે વસ્તુ બે વેગો હોય કારણ કે નથી એટલો એક્સ દિશામાં કે નથી એટલો ઈ વાય દિશામાં આથી જ્યારે કોઈ પણ પદાર્થ પ્રક્ષેપિત થાય ત્યારે એનો જો વેગ લેવામાં આવે ને એનો વેગનો સદિશ દોરવામાં આવે તો એનો સદિશ છે એ એક્સ વાય સમતલમાં થાય સમાન થાય x y
संकल्प बगैर तो हमने कहा था कि जहाँ एक्स वे समतल मार्ग के अंदर एक घटक पड़े, एक घटक पड़े एक्स दिशा तरफ ना, बीजो घटक पड़े वाई दिशा तरफ। आज ये वेग आसुच है वेग। तो वेग नो एक्स दिशा मानो घटक से ही समुक्षितिज घटक। चल याद रखो मित्रों वेग समुक्षितिज दिशा कोई पण प्रक्षेपित पदार्थ ही अचल वेगी गति पर प्रक्षेपित पदार्थ ही समुक्षितिज दिशा में जय पदार्थ प्रक्षेपित है तेरे इना बे घटक पड़े इना बे वेग हो एक समुक्षितिज दिशा में एनी अचल वेगी गति एवी गति अचल वेगी गति प्रक्षेप तो समीकरण प्रक्षिप्त पदार्थ है ये माटे ना महत्व ना मुद्दा हो आप ध्यान में राखजो मित्रों चाहे कोई पण पदार्थ प्रक्षिप्त है त्यारे एक बे गति साथे जोड़ायेला एक समक्षितिज दिशा में अचल वेगी गति अने बीजो शिरोलंब ऊर्ध्व दिशा में अचल प्रवेगी गति आ बे प्रकारनी गति छे ई कोई पण प्रक्षेपित पदार्थ छे ई धरावतो होय समक्षितिज दिशामां अचल वेगी गति अने उपरनी दिशामां अचल प्रवेगी गति पदार्थ कोई पण जारे पदार्थ आ दिशामां प्रक्षेपित थाय त्यारे एनो जे वेग घटक बने एनो x घटक એટલે કે સમક્ષિતિજ દિશામાં એની ગતિ કેવી હોય અચળ વેગી અને y દિશામાં એટલે કે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં કેવી હોય અચળ પ્રવેગી ગતિ આ બે મહત્વના મુદ્દાઓ છે મિત્રો ખાસ આપણે અહીંયા આગળ નોંધી લઈએ કોઈ પણ પ્રક્ષેપિત પદાર્થ માટે આપણે ધ્યાનમાં રાખવાના રહેશે અહીંયા આપણે લખી નાખ્યું प्रक्षिप्त पदार्थ माटे पेलू समक्षितिज दिशा में केवी गति अचल वेगी गति ऊर्ध्व शिरोलंब दिशा में अचल प्रवेगी મિત્રો આ બે ઉપરથી હવે આપણે આગળ વધશું અચળ વેગી અને અચળ પ્રવેગી એટલું ધ્યાન રાખજો કે કોઈ પણ પદાર્થ પ્રક્ષિપ્ત થશે એટલે એનો જે વેગ છે વેગ એના બે ઘટકો પડશે એક એક્સ દિશામાં અચળ વેગી ગતિ દરમિયાનનો ઘટક અને એક છે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ દરમિયાનનો तो जो ये वो होय ना घटक पाड़ो तो એનો જો મારે v0x એટલે કે મારે જો એનો સમક્ષિતિજ ઘટક લખો તો હું શું લખી શકું v0 cos θ અને y દિશામાંનો ઘટક લખો તો તમે લખી શકો v0 મિત્રો આપણને ખબર જ છે કોઈ પણ સદિશ હોય એનો x ઘટક એટલે કે પાસેનો ઘટક કોણ કહેવાય cos θ અને સામેનો ઘટક કોણ કહેવાય sin θ હવે તો મારે એના વેગ માની લો કે અચળ વેગી ગતિ છે તો vx બરોબર થશે v0 cos θ અચળ વેગ એનો મતલબ કે પ્રવેગ કેવો હોય શૂન્ય તો એનો x ઘટક શું થાય v0 cos θ અને એનો y ઘટક તમે વિચાર કરો અચળ પ્રવેગી ગતિ એટલે v0 plus at તો તમે અહીંયા આગળ v0 ની બદલે શું મૂકી શકો v0 sin θ t હવે પ્રવેગ શું લેવો તો તમને જો મેં પહેલા કીધું પદાર્થ આ દિશામાં છે એનો પ્રવેગ છે એ કઈ દિશામાં છે ઉપર છે એટલે સંજ્ઞા પ્રણાલી માટે g
કેટલો આવે માઈનસ g તો a બરાબર શું થાય માઈનસ g હા કે પદાર્થ છે ઉપર જાય છે એનો વેગ છે ઉર્ધ્વ શિરોલંબ દિશામાં હોય તો g છે એ સંજ્ઞા પ્રણાલી મુજબ શું લેવો પડે માઈનસ એટલા માટે તો આનો y ઘટક થયો v0 sin θ માઈનસ g આને કહો સમીકરણ નંબર 3 આને કહો સમીકરણ નંબર ओके तो मित्रों आ એના બંને વેગના ઘટકો થયા સંક્ષિત દિશામાં વેગનો ઘટક v0 cos θ અને શિરોલંબ દિશામાં ઘટક v0 sin θ માઈનસ gt અચળ પ્રવેગી ગતિ છે માટે ઓકે મિત્રો સમજાવું તો આટલી વસ્તુ પહેલા હું અહીંયા આપણે નોંધી રાખો ને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું સમક્ષિતિજ દિશામાં વેગનો ઘટક v0 cos θ અને vy v0 sin θ માઈનસ θ શરૂઆતના વેગના ઘટક હતા v0 cos θ અને v0y v0 બરાબર છે હવે આપણે પદાર્થ કેટલો કુલ અંતર કાપશે મહત્તમ અંતર ને પદાર્થ કુલ કેટલું અંતર કાપશે આપણે એમાં રસ તો જો સંક્ષિત દિશામાં તો અચળ વેગ છે તો સંક્ષિત દિશામાં અચળ વેગ એટલે શું તો કે અંતર બરાબર વેગ ભાગ્યા સમય તો વેગ બરાબર શું થાય અંતર ભાગ્યા અંતર ગુણ્યા સમય સમજાણો તમને મિત્રો તમને ખબર જ અંતર બરાબર સોરી વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર શું થાય વેગ ગુણ્યા સમય તો જો સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર હું કહું સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે એને હું એક્સ કહું તો સમક્ષિત દિશામાં કાપેલું અંતર બરાબર વેગ ગુણ્યા સમય પ્રતિ વેગ એનો કેટલો v0 cos θ t અને કે સમીકરણ નંબર 5 હવે વેગની વાત થઈ ગઈ કે સમક્ષિત દિશામાં અચળ વેગની ગતિ ઉપર અચળ પ્રવેગની ગતિ વેગના ઘટકો મળી હવે કોની વાત હતી હવે અંતર મેળવવું છે સમક્ષિત દિશામાં કેટલું અંતર કાપશે તો કે અચળ વેગની ગતિ કરે તો વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય તો વેગ ગુણ્યા સમય કરશો એટલે તમને મળશે કે વેગનો ઘટક સંક્ષિત દિશામાં v0 cos θ એને ગુણ્યા સમય અને હવે ઉર્ધ્વ દિશામાં એને હું અંતર y કહું તો ઉર્ધ્વ દિશામાં પદાર્થ છે એ અચળ પ્રવેગની ગતિ કરે છે મિત્રો એટલે અચળ પ્રવેગની ગતિ માટેનું મારે એવું સમીકરણ લેવું જોઈએ કે જેમાંથી મને વસ્તુ મળી શકે તો જો અચળ પ્રવેગની ગતિ માટે આપણી પાસે સમય વાળો આ સૂત્ર અંતર વાળો y બરાબર v0t plus 1 half gt square લેશું હવે તો કે v0 ઉપરની દિશામાંનો ઘટક v0 sin θ t 1 half g t square આ આપણને મળી ગયું ઉર્ધ્વ દિશામાં કાપેલું હવે એક કામ કરો સમક્ષિત દિશામાં જે અંતર છે આજે આપણને જે સૂત્ર મળ્યું એમાંથી t બરોબર x અપન v0 cos θ કરો t બરોબર x અપન v0 cos θ એ સમીકરણ 6 માં મૂકતા તો y બરોબર શું થશે જો v0 sin θ t બરોબર x અપન v0 cos θ plus 1 half g
Rizio dia kemenek toksik. Pada hari ini semua berarti no समीकरण प्राप्त है ये समीकरण से y बराबर x sin upon cos tan x tan theta plus 1 half g x square upon v0 square cos square theta मित्रों समग्र पदार्थ नी गति दरमियान ये पदार्थ जब प्रक्षिप्त थाय प्रक्षिप्त पदार्थ की गति नु आपने समीकरण मिलो कि कुल केतु अंतर काशे ओके y बराबर x tan थीटा बत्ता वन हाफ g x स्क्वायर अपन v जीरो स्क्वायर cos स्क्वायर थीटा एक वस्तु और एक वक्त मित्रों ध्यान में राख जो कि पदार्थ जब प्रक्षिप्त थियो त्यारे अगे अमुक मुद्दा जे ध्यान में लेवाने क्विक रिविजन में ले लिया आपने ए पदार्थ जब प्रक्षिप्त थियो त्यारे एनी गति दरमियान ए पदार्थ ना बे बे करता एक समक्षितिज दिशा आवे अने बीजो ઉર્ધ્વશિરર દિશા સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ ઉપરની દિશામાં અચળ પ્રવેગી ગતિ સમક્ષિતિજ દિશામાં જે અચળ વેગી ગતિ હતી એનું સૂત્ર લખો v0 cos θ પ્રવેગી ગતિ v0 વત્તા at ઉપરથી આપણે સૂત્ર મેળવ્યું હવે તો કે અંતર કેટલું કાપે એટલે સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય ઉપરથી સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર ઉર્ધ્વશિરોરો દિશામાં કેટલું તો કે અચળ પ્રવેગી ગતિનો ઉપયોગ કરે અને આપણે પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ આપણે મેળવ્યું બરોબર છે ખાસ જોઈ લો એક મિનિટ માટે આ સમગ્ર પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણની તારવણી છે મેઇન મેઇન પોઈન્ટ્સ મિત્રો યાદ રાખવા પડશે ઓકે પહેલા આપણે અટલું જોઈ લઈએ ચાલો પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ યાદ રાખજો દ્વિપરિમાણીક ગતિ કરતો હોય કોઈ પદાર્થ એને પ્રક્ષિપ્ત પદાર્થ કહેવાય એની ગતિ જેમ કે આપણે જોયું કે બોલ જ્યારે કિક મારે ત્યારે આ દિશામાં પેલી ગતિ છે એ દ્વિપરિમાણીક ગતિ હવે એને અમુક ઉદાહરણ આપ્યા છે હવાના બોલની ગતિ જેમ કે ફૂટબોલની ગતિ ક્રિકેટરે હવામાં ઉછાળેલા બોલની ગતિ એ બધી પ્રક્ષિપ્ત ગતિ છે એમ કહેવાય જો અહીંયા સમક્ષિત દિશામાં અચળ વેગી ગતિ
ઉજો સિરોલો દિશામાં અચળ રહી હતી હવે ઓકે એનો x ઘટક આપણે લખીએ એટલે મેઈન મેમ્બર સો આપણે અહીંયા પછી નોટ આઉટ કરી દઈએ vx v0 cos θ અને y દિશામાં ઘટક હતો v0 sin θ - gt x દિશામાં કાપેલો અંતર બરોબર 2 ગુણ્યા સમય v0 cos θ * t અને y દિશામાં કાપેલો અંતર x tan θ - 1 half g x square upon v0 square cos square મેઇન મેઇન પોઈન્ટ છે એ યાદ રાખવાના રહેશે મિત્રો આ ટોપિક એકદમ સરળ છે મેઇન મેઇન વસ્તુ ખાલી તમે યાદ રાખશો બાકી આ ટોપિકમાં બીજું કશું જ નથી પ્રક્ષિપ્ત કરેલ પદાર્થ હોય એની માત્ર ને માત્ર બે ચાર વસ્તુઓ તમારે યાદ રાખવાની છે બાકી આ ટોપિકમાં બીજું કાંઈ છે જ નહીં જો આપણે વેગ મળી ગયા કાપેલું અંતર મળી ગયું હવે આપણને ત્રણ વસ્તુમાં રસ છે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે કેટલા સમયમાં ગ્રાઉન્ડ ઉપર પાછો આવશે અને કેટલું મહત્તમ અંતર કાપશે કેટલા ખૂણે તમે વિચાર કરો આમાં ખૂણો આવ્યો હું કેટલા મહત્તમ ખૂણે એને પ્રક્ષેપ કરું જેથી મહત્તમ અંતર કાપી જાય 5 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 15 20 25 કેટલું મહત્તમ અંતર કાપે એ મને જોવાનું છે મને ત્રણ વસ્તુ મળશે ઈ પેલા તો તમને કહી દઉં કે કેટલા સમયમાં પાછો આવશે તો તમને ખબર છે કે v બરોબર v0 sin θ * t તમે કરો V0 sin θ minus gt તમે કરો આ સૂત્ર પરથી ઉર્ધ્વ શિરોલંબ દિશામાં હવે મારે જો સમય જોતો તો મિત્ર તમને ખબર છે બોલની નિયમ તો જો મિત્રો તમને ખબર છે કે આ બોલ જ્યારે અહીંથી પ્રક્ષિપ્ત થશે ત્યારે તમે વિચાર કરો છો એક સમય એક ક્ષણ પૂરતો એ હવામાં કેવો થશે સ્થિર અને પછી નીચે આવશે એ જે એક ક્ષણ પૂરતો હવામાં સ્થિર થાય એ માટે ત્યારે એનો વેગ કેટલો થશે શૂન્ય ત્યારે v0 sin θ - g ત્યારે જે સમય પદાર્થનો ક્ષણ પર પૂરતો વેગ છે શૂન્યનો એ સમયને એનો ઉડ્ડયન સમય કહેવાય કેવો સમય કહેવાય ઉડ્ડયન સમય કે જ્યારે એનો વેગ કેટલો થાય શૂન્ય થાય ક્ષણ પર પૂરતો એનો વેગ છે શૂન્ય થાય એ ઘટના એ સમયને ઉડ્ડયન સમય કહેવાય હવે આમાંથી Tf ને કરતા બનાવો તો શું આવે V0 sin θ / g કોઈ પણ પદાર્થ હવામાં આટલા સમય સુધી રહેશે અને એનો ઉડ્ડયન સમય કેટલો કુલ કેટલા સમય સુધી પાછો આવશે તો તમે વિચાર કરો Tf જેટલો સમય જવામાં અને Tf જેટલો સમય પાછો આવવામાં તો કુલ સમય એને કહો તો એ કેટલો રહે 2Tf જેટલો 2V0 sin θ / g મિત્રો યાદ રાખજો હવામાં કેટલો સમય રહે છે તો ઉડ્ડયન સમય અહીંથી પ્રક્ષેપ થયો અને ગ્રાઉન્ડ ઉપર કેટલા સમયમાં પાછો આવશે કેટલા સમયમાં પાછો આવશે તો કે 2 ઉડ્ડયન સમય જેટલા 2 Tf જેટલા સમયમાં ઓકે તો નેક્સ્ટ ઉડ્ડયન સમય v0 sin θ / g કે જ્યારે અંતિમ વેગ ક્ષણભર પૂરતો કેવો થાય શૂન્ય તો કુલ ઉડ્ડયન સમય કેટલો હોય તો એ કેટલો તો v0 sin θ / g ઓકે
નથી હવે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે આપણે જાણે મળશે મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરશે એક વસ્તુ કહી દઉં મિત્રો કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એને પ્રક્ષિપ્ત કરવામાં આવે ને એક ક્ષણ એવી આવે કે જ્યારે પદાર્થ જ્યારે એની મહત્તમ ઊંચાઈએ પહોંચે ને ત્યારે એનો પ્રવેક્ષી એના ગુરુત્વ પ્રવેક્ષી હોય એ ક્ષણભર પૂરતો હોય કારણ કે ત્યાંથી પછી પાછો આવવાનો હોય હું તમને સમજાવવા શું માંગુ છું કે જ્યારે કોઈ પદાર્થ છે માની લો કે એથી પ્રક્ષિપ્ત થયો ક્ષણભર પૂરતો એનો પ્રવેક્ષી કેવો હોય એના ગુરુત્વ પ્રવેક્ષી હોય ત્યારે પછી ત્યાંથી પાછો આવે એ સમયે તો વિચાર કરો એટલે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે મહત્તમ ઊંચાઈ એચ તો તમે વિચાર કરો એનો જે પાથ આપણે ડ્રો કરીએ આ વાય આ એક્સ જ્યારે પદાર્થ ક્ષણભર પૂરતો જ્યારે માની લો કે એને આટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી તો સ્ટાર્ટિંગનો વેગ એનો વી ઝીરો બરોબર કેવો હોય ઝીરો એ માટે એની અચળ પ્રવેગી ગતિનું સમીકરણ લ્યો v0t + 1/2 at square સ્ટાર્ટિંગનો વેગ 0 માઈનસ કારણ કે પ્રવેગ છે બોલ છે અહીંયા છે પ્રવેગ ઉપર હશે તો નીચે તરફ માઈનસ gt સોરી પ્રવેગ નીચે હશે એ સમયે એ પદાર્થ છે એ નીચે આવવાનો છે એટલે ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં જવાનો પૂર્વ દિશામાં એટલે પ્લસ જી ઉડિયન સમય આપણી પાસે છે શું થાય v0 sin theta upon g પણ એનો વર્ગ એટલે v0 square sin square theta upon g square g g યા મહત્તમ ઊંચાઈ v0 square sin square theta upon 2g વેગ મળી ગયો અંતર મળી ગયું કેટલો સમય હવા મળે ને હવે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે એ મળી બીજો સ્ક્વેર મિત્રો એક વસ્તુ કહું તમને તમે મુક્ત પતન પક્ષે તમે આ સૂત્ર ભણ્યા છો બી સ્ક્વેર બરોબર ટુ જી એચ તો બી બરોબર અંડર રૂટ ટુ જી અહીંયા જેવો છે જો થીટા મેક્સિમમ હોય જો કોઈ પદાર્થ છે પ્રક્ષિપ્ત નહીં પણ એને સીધે સીધો જો અહીંથી ઉપર તરફ ઉછાળવામાં આવે થીટા સમસિદ્ધિત સાથે કેટલો થયો પાઈ બાય 2 અહીંયા પાઈ બાય 2 મૂકો સાઈન જેવની કિંમત 1 1 નો વર્ગ 1 આવી ગયું વિસ્તર પણ 2 છે પણ મિત્રો અત્યારે પદાર્થ આમ ન જતો અત્યારે પદાર્થ આ દિશામાં જાય છે એટલે એનો એક પ્રવેગનો ઘટક છે એ આપણને મળ્યો v0 સ્ક્વેર સાઈન સ્ક્વેર થીટા પણ 2 છે બાકી સૂત્ર તમે વિચાર કરો તો જૂના સૂત્ર આરંભ ગ્રંથ મુક્ત પતન નો કિસ્સો એટલું એક વખત રિવિઝન કરીને પછી જોજો બાકી આ લેક્ચર ખૂબ જ સરળ છે અને બીજું કાંઈ નથી ખાલી આને સૂત્રકાર હોય એક વખત તમારે ધ્યાનમાં રાખવાની છે ઓકે તો આપણને મહત્તમ ઊંચાઈનું સૂત્ર પણ પ્રાપ્ત થઈ ગયું h બરોબર v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન મિત્રો આશા રાખું છું કે તમને સમજાતું જ હશે બધું ખૂબ સરળ આપણે બને એટલું એકદમ ધીરે ધીરે જઈએ છીએ થિયરી એક વખત તમારા મગજમાં પીટોપીટ બેસી ગઈ પછી કોઈ પ્રશ્ન રહેશે નહીં તો કેટલી કેટલી વસ્તુ મિત્રો ગોતી જો આપણે સૌથી પહેલા આપણે વેગ જોઈતા બને સંક્ષિપ્ત ને અચળ કાપેલા અંતર પ્રક્ષિપ્ત પદાર્થની ગતિનું સમીકરણ ઉડ્ડયન સમય અને મહત્તમ ઊંચાઈ હવે એક વસ્તુ રહી કે
કે મહત્તમ કેટલું અંતર કાપશે અંતરને એની અવધિ કહેવાય મહત્તમ અંતર એને એની શું કહેવાય અવધિ રેન્જ ઇંગ્લિશમાં શું કહેવાય એને મિત્રો રેન્જ મહત્તમ રેન્જ કેટલી ચાલો માની લો આ બધા છે એને મેં આટલો પ્રક્ષેપ કર્યો તેની રેન્જ આટલી છે થોડોક એંગલ વધારે આટલો કર્યો તો એની રેન્જ જોઈ થોડોક એંગલ વધારે આટલો કર્યો તો એની રેન્જ વધી તો મિત્રો મહત્તમ રેન્જ કેટલી મહત્તમ કેટલું અંતર કાપશે આટલું આટલું કે આટલું પછી એનાથી વધુ કાપશે નહીં તો આપણે એ જોવું છે કે મહત્તમ કેટલું અંતર કાપશે તો ચલો આપણે હવે એના માટે જોઈએ તો અંતર બરોબર આપણી પાસે સૂત્ર છે d0t + 1/2 gt² હવે મહત્તમ અંતર d0t + 1/2 gt² અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે આપણે જે અંતરની મહત્તમ અંતરની વાત કરીએ છીએ કઈ દિશામાં સમક્ષિતિજ દિશામાં તો સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે તો આયુ x બરોબર v0 cos θ t તો જો અભી x કહો કે મહત્તમ રેન્જ કહો આ મહત્તમ તો નહીં કહો રેન્જ અંતર તો એ શું થાય v0 cos θ હવે આપણને ખબર છે t that means not flying time આ flying time છે પણ et આપણે કયો લેવો પડશે કુલ ઉડ્ડયન સમય તમે મિત્રો સમજો શું કામ કારણ કે આપણે મહત્તમ અંતર ની વાત કરીએ હું ખાલી અહીંયા સુધી પદાર્થ આવે ત્યારે કેટલા સમય કાયમ કેટલું અંતર કાયમ એ જ વાત કરું હું જે અંતર ની વાત કરું છું એની સમગ્ર ગતિ દરમિયાન ના અંતર ની વાત કરું છું એટલે જે આપણે સમય લેવો પડશે એ સમય આપણે પૂરેપૂરો ટોટલ ફ્લાઇંગ ટાઈમ કુલ ઉડ્ડયન સમય લેવો પડશે એટલે એ ઉડ્ડયન સમય હું અહીંયા આગળ પીએફ નહીં લઉં હું શું લઈશ હવે તમારી પાસે સૂત્ર છે એમાં કિંમત મૂકો v0 cos θ tm = 2 v0 sin θ / g તો જો v0 square / g મિત્રો ત્રિકોણમિતિનું એક સૂત્ર આવે છે 2 sin θ cos θ એને કહેવાય sin 2 θ આ ત્રિકોણમિતિનું એક સૂત્ર છે જે તમારે યાદ રાખવું પડે એક છે મિત્રો ફિઝિક્સ સબ્જેક્ટ એવો છે કે જે ગણિત મેથેમેટિક્સ ના બેઝ ઉપર છે ઘણી બધી જગ્યાએ તમારે ત્રિકોણમિતિના સૂત્રોનો ઉપયોગ થવાનો છે તો આ બધા જે સૂત્રો છે એ તમારે કંઠસ્થ કરી લેવાના sin 2 θ એટલે 2 sin θ cos θ એટલે કાળવાર તમારે બીજે ક્યાંય તમારે જો યુઝ કરવાની જરૂર પડે તો તમે વગર કરી કરી શકો અહીંયા શું આવે sin જો આ sin² θ નથી યાદ રાખજો મિત્રો લખવાની રીત છે sin 2 અને θ બે હરખો લખવા હોય પણ આમ લખે sin 2 θ એમ નહીં મિત્રો જો ફિઝિક્સમાં નિશાની બદલાઈ જાય એટલે આખા કાયના અર્થના અનર્થ થઈ જશે યાદ રાખજો ઓકે તો આ મને મળી ગઈ રેન્જ અવધિનું સૂત્ર મળી ચાલો અવધિ આર એને શું કહેવાય રેન્જ તો આર બરોબર v0 સ્ક્વેર sin 2 θ / g મિત્રો આનો પછી વળી પાછો મને એક એક વિચાર આવ્યો જેમાં મેં મહત્તમ ઊંચાઈ વખતે આપણે કીધું કે જો થીટા જો પદાર્થ છે ઉર્ધ્વ સીધો સીધો જાતો હોય તો થીટા તો આપણે કેટલો લેવાના 90 તો મહત્તમ h max આપણને શું મળે v0 square / 2g તો આપણને મહત્તમ અવધિ પર ન મળી શકે એમાં sin થીટા છે જો જો પદાર્થ સીધો સીધો જો સમછેદિત જાતો હોય તો તો અંતરનો કોઈ મતલબ નથી ઉર્ધ્વ શિરોણમ જાતો હોય તો મહત્તમ રેન્જ કેટલી થાય sin pi / 2 અગેન તમે વિચાર કરો તો વધી છે
તમારો જો મહત્તમ અંતર જોતો હોય કારણ કે ઓલા પણ sin થીટા હતો અહીંયા sin 2 થીટા છે તો તમારે મહત્તમ રેન્જ જોતી હોય કોઈ પણ પદાર્થ તમારે મહત્તમ પ્રક્ષેપિત કરવો હોય તો 90 ડિગ્રી એ થશે તો તે આ દિશામાં 0 ડિગ્રી એ થશે નહીં 30 ડિગ્રી એ થશે આપણે જોઈએ અહીંયા 30 મૂકો sin 30 નું sin sin 60 નો 60 ડિગ્રી મૂકો sin sin 26 માઈનસ માઈનસ એક ખૂણો એવો છે તમે થીટા બરોબર 45 ડિગ્રી લ્યો એલામાં મૂકો r બરોબર v0 સ્ક્વેર અપોન g sin 2 into 45 એટલે શું થયું sin 90 વાહ ધેટ ઇઝ યોર આન્સર ઇઝ 1 So your range would be maximum V0 square by G. એનો મતલબ મિત્રો તમને સમજાવું જ્યારે કોઈ પણ પદાર્થને 45 ડિગ્રીના અંતરે જ્યારે તમે પ્રક્ષેપ કરો ત્યારે મહત્તમ અંતર કાપે એનાથી બધા અંતર એક પણ ખૂણે કાપશે નહીં 45 ડિગ્રી ઇઝ ધ મેક્સિમમ તો જો કુલ આપણે માની લો કે 45 અહીંયા અને 45 અહીંયા એટલે ટોટલ કેટલું થયું 90 થયું માની લો કોઈ તમને એવી રીતે ટ્રિક કરી પૂછે કોઈ પદાર્થને 30 ડિગ્રી પ્રક્ષેપ કરવા માંગે તો બીજા પદાર્થને કેટલા ડિગ્રી તો તમારે ટોટલ 90 થાય એ રીતની ગણતરી કરવી પડે તો 90 માઇનસ થીટા એટલે કે કેટલા થયા 30 એટલે 60 90 માઇનસ 30 એટલે તો 60 ડિગ્રી પદાર્થ પ્રક્ષેપ કરો એટલે પદાર્થ છે મહત્તમ અંતર કાપે ટૂંકમાં તમારે બંને ખૂણા એનો સરવાળો કેટલો થવો પડે 90 જો 45 એ આવ્યો 45 એ જાય મેક્સિમમ રેન્જ અહીંયા આગળ કવર કરે તો એક વસ્તુ અહીંયા આગળ એ પણ જાણવા મળે કે મહત્તમ રેન્જ જોતી હોય તો પદાર્થને કેટલા ડિગ્રી કેટલા અંશના ખૂણે તમારે પ્રક્ષેપિત કરવો પડે 90 ડિગ્રી પ્રક્ષેપિત કરવો પડે તો એ મહત્તમ રેન્જ કવર કરે મહત્તમ અંતર હા ઓકે રેડી અહીંયા આગળ લખી રાખીએ આર મેક્સ વી ઝીરો સ્ક્વેર અપોન જી સમજાવો ક્યારે કે જ્યારે થીટા કેટલો થવો પડે 45 ડિગ્રી 45 અંશ ના ખૂણે કોઈ પણ પદાર્થ છે મહત્તમ પ્રક્ષેપિત થાય થીટા ઇઝ ઇક્વલ ટુ 45 મહત્તમ રેન્જ તમને મળે બરોબર છે મિત્રો તો આ સાથે થિયોરેટિકલ તમે જો તો આખી પ્રક્ષિપ્ત ગતિ આટલામાં આવી તમે જો શરૂઆત આપણે કરી હતી કે કોઈ પણ પદાર્થ જ્યારે પ્રક્ષેપિત કરવામાં આવે ત્યારે એની સાથે બે પ્રકારની ગતિઓ જોડાયેલી હોય પહેલી ગતિ સંક્ષેપિત દિશામાં અચળ વેગી ગતિ બીજી ગતિ ઉર્ધ્વ શિરોલંબ દિશામાં અચળ પ્રવેગી ગતિ પછી તો કે આપણે એના વેગના ઘટક જોયા કાપેલા અંતર જોયા આ સૂત્ર ખાસ યાદ રાખજો લક્ષિત પદાર્થની ગતિનું સમીકરણ y બરોબર x tan થીટા માઈનસ 1 આમ gx સ્ક્વેર પર v0 સ્ક્વેર cos સ્ક્વેર કેટલો સમય હવામાં રહેશે તો કે v0 sin થીટા પર g કુલ ઉડ્ડયન સમય કેટલો તો કે 2v0 sin થીટા પર g મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે કે મહત્તમ gt સ્ક્વેર ઉપર કે k બરાબર 2 પર તમને v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા આપવા જી મળે સમજાવો તમને મિત્રો ખાસ આ બધી વસ્તુ છે એ માઇન્ડમાં રાખજો અને છેલ્લે આપણે જોયું કે મહત્તમ કેટલો અંતર સંક્ષેપિત દિશામાં કાપે તો x બરાબર વેગ ગુણ્યા સમય ઉપરથી આપણે કેટલી અવધિ v0 સ્ક્વેર sin થીટા આપવા જી મહત્તમ રેન્જ કેટલી તો કે ગેલિલિયો એના બુકમાં પણ લખ્યું છે કે 45 પ્લસ થીટા 45 માઇનસ ધેટ ઇઝ બંને થીટા નો સરવાળો 90 થાય મેક્સિમમ રેન્જ થાય એટલે કે થીટા 45 એંગલે મહત્તમ પદાર્થ ઉત્ક્ષેપ થઈ શકે
45 ડિગ્રી મહત્તમ હોય પદાર્થ પ્રક્ષિપ્ત કરવા માટે કાફી ઓકે મિત્રો અને છેલ્લો જે તમારા મનમાં બધાના મનમાં પ્રશ્ન છે કે આ આખો જે સમગ્ર જે પાઠ છે આજે આખો જે સમગ્ર પાઠ છે પાઠને કહેવાય શું તો એ જે એનો સમગ્ર પાઠ છે એ એનો પાઠ કહેવાય પરવલયાકાર કેવો કહેવાય પરવલયા આજે પદાર્થ પ્રક્ષિપ્ત છે માર્ગ થાય છે માર્ગ એનો પરવલયાકાર પદાર્થ જો આ દિશામાં જતો તો એનો સુરેખ માર્ગ આવી રીતે જતો હોય તો એને વર્તુળ માર્ગ કહેવાય આ રીતે જતો હોય તો એને ચાક વર્તુળ માર્ગ કહેવાય પરંતુ જ્યારે એ દ્વિપરિમાણમાં ગતિ કરે જ્યારે કોઈ પણ પદાર્થ દ્વિપરિમાણમાં પ્રક્ષિપ્ત પદાર્થની ગતિ એનો આકાર કેવો કહેવાય પરવલયાકાર અને એનું સૂત્ર છે y બરાબર a x - b x નો આ સૂત્ર મુજબ એ કયો આકાર ધરાવે છે તેમ કહેવાય પરવલયાકાર કોઈ પણ પ્રક્ષિપ્ત પદાર્થ છે એનો ગતિપથ કેવો હોય પ્રક્ષિપ્ત પદાર્થની સમગ્ર ગતિ આખી મગજમાં એકદમ સરસ રીતે આપણે બેસી ગઈ હશે ઓકે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે હું કહ્યું કે y બરાબર ઊંચાઈ ઉપર y બરાબર v0 + 1 / t² એમાં v0 0 લઈ અને t બરાબર મૂકા ઉડ્ડયન સમય પ્રારંભ અવધિ સંક્ષેપ દિશામાં કેટલો અંતર આપે એટલે x બરાબર 1 / સમય ઉપરથી આપણે મેળવ્યું ઓકે રેડી ડાયલોગ એલર્યુએ કીધું છે કે 30 ડિગ્રીના સમાન ખૂણાની તફાવત સાથે કોઈ પણ પ્રક્ષિપ્ત કરવામાં તો અવધિ કેવી હોય સમાન હોય સમાન ખૂણે એટલે કે 45 ડિગ્રી કોઈ પણ પદાર્થને તમે પ્રક્ષિપ્ત કરો ત્યારે અવધિ તમને હંમેશા કેવી મળે સમાન મળે માની લો કોઈ પદાર્થ છે 30 અંશના ખૂણે છે પ્રક્ષિપ્ત કરો તો બીજા પદાર્થને જો 60 અંશના ખૂણે તમે પ્રક્ષિપ્ત કરો તો બે કેવું અંતર કાપે સમાન અંતર કાપે અવધિ કેવી બને સમાન બને ખાસ યાદ રાખજો બંને પદાર્થની અવધિ કેવી મળે સમાન ઓકે રેડી એની ડાઉટ ઓકે તો જો અત્યાર સુધીનો જે આખો ભાગ હતો એ આખો ટોટલ થિયરીકલ હતો તો થોડીક એપ્લિકેશન આપણે જોઈએ થોડું કોમ્પિટિટિવમાં જે કંઈ પૂછાણો હોય એને લગતી થોડીક વાત કરીએ આપણે થોડી પ્રેક્ટિસ છે કે સંસ્થિત દિશામાં 45 અંશના ખૂણે 20 મીટર તો જો જે આપ્યું એ લખવાનું 45 અંશ થીટા કેટલો આવ્યો 45 વેગ એનો કેટલો હોય 20 મીટર પ્રતિ સેકન્ડ બે વસ્તુ વાપરી પાછો જમીન પર આવે ત્યારે કેટલું સંક્ષિપ્ત અંતર કાપશે આપણે જે સૂત્ર છે તે કે અંતર કાપશે સમક્ષિતિત દિશામાં તો જો તમારી પાસે અવધિ તમને એવું પૂછે સંક્ષિપ્ત દિશામાં કેટલો અંતર કાપશે એનો મતલબ શું માંગ્યું કહેવાય અવધિ અવધિનું સૂત્ર છે v0 સ્ક્વેર સાઇન 2 થીટા અપોન g v0 સ્ક્વેર એટલે 20 નો વર્ગ સાઇન 2 થીટા 2 ગુણ્યા 15 એટલે 30 અંશો ઘણા ખબર નહીં એને શું હોય ઘણા કોઈ કરતો ન સાઇન 15 ન પણ સાઇન 30 છે જી બરોબર કેટલા લેવા 10 કીધું છે તો જો 20 નો વર્ગ 400 છેદ માં 10 સાઇન 30 એટલે 1/2 થી તમને આવડો 1 મિનિટ ગયું 2 અહીં થી ગયા એટલે કેટલા લેવા 20 મીટર અંતર બહુ સરળ હોય છે મિત્રો આની એપ્લિકેશન યાદ રાખજો તમને એક ખાલી સૂત્રો અને થિયરીની અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર તમારા મગજમાં બેસેલી હોવી જોઈએ
आशा करें कि आ वीडियो लेक्चर तुमने जो सुन रहे लक्षित पदार्थ अंगे तुमने एक पण प्रकारना डाउट रहेवाना नथी ईश्वर छे समझाओ तुमने मित्रों ओके કેટલું સમજીને અંતક આપેલું અવધિ જો 25 ડિગ્રી તો પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ આ છે ખાલી જગ્યા હોય તો અવધિ સમાન બને તો આપણે હમણાં જોયું 45 ડિગ્રીના તફાવત સાથે તમે વિચાર કરો તો 90 થાવ જો કુલ આંકડો છે એ થીટામાં કેટલો થાવો પડે 90 તમને એક ખૂણો આપ્યો 25 ડિગ્રી તો 90 માંથી 25 બાદ કરો જે ખૂણો રહે તો બીજા પદાર્થને તમારે એટલા ખૂણે પ્રક્ષિપ્ત કરવો જોઈએ તેથી 25 ડિગ્રી વાળા આરે એની અવધિ ની કેવી થઈ સમાન તો 90 માં 25 ભાગ કરો કેટલા આવે 65 ડિગ્રી છે ઓપ્શન મિત્રો ધ્યાન ધ્યાન પર જો આ બધા કોમ્પિટિટિવ માં પૂછાય એવા ક્વેશ્ચન્સ અને આ પૂછાય છે એટલા સરળ કે આમાં કઈ તમારે કોઈ પંજાબની મળત ખાલી તમારે જે ખૂણો આપ્યો હોય 90 માંથી ભાગ કરવાનો ટોટલ આંકડો 90 થવો પડે એટલું ધેટ સોલ્વ અવધિ ક્યારે સમાન થાય મિત્રો ઓગે મને કે અવધિ ક્યારે સમાન થાય કે જ્યારે બે ખૂણાનો સરવાળો 90 થાય એક 55 હોય તો બીજો 45 જ હોય એક 60 હોય બીજો 30 જ હોય એક 35 હોય તો બીજો 55 ન જ હોય એક 45 હોય તો બીજો 45 જ હોય એક 75 હોય તો બીજો 15 જ હોય એક 25 હોય તો બીજો 65 જ હોય ટૂંકમાં અવધિ સમાન થવા માટે સરવાળો ખૂણાઓનો કેટલો થવો પડે 90 ओके गॉट इट लेट्स नेक्स्ट प्रक्षिप्त गति का वेग मैं तुमने कही तो प्रक्षिप्त गति का समग्र गति दरमियान वेग एक क्षण पूर्व तो मैं तुमने कही तो ही प्रवेग ने के हो लोग के जारी क्या हो यानी महत्तम ऊंचाई है कोई એટલે एक क्षण पूर्व तो एक प्रवेग ने के हो लोग महत्तम ऊंचाई के तो के प्रवेग એનો કેટલો હોય કે તે મહત્તમ ઊંચાઈ છે પ્રવેગ હોય નીચે આવવા માટે તેનો પ્રવેગ કેના જેટલો હોય પ્રવેગ જી છે તો આ થોડી પ્રેક્ટિસ છે સારી આવી ઓકે હવે જો એચ ઊંચાઈ નો સૂત્ર છે આપણી પાસે એ દરમિયાન એને હવામાં કાપેલું અંતર કેટલું તો જો તમે વિચાર કરો એચ બરોબર એને હવામાં બાળક સમય માંગ્યો છે શું માંગ્યો છે એચ ઊંચાઈ તે ઉપર પ્રક્ષિપ્ત પદાર્થ છે ગાળેલ હવામાં સમય કેટલો તો જો h નું સૂત્ર છે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2 છે તો તમે વિચાર કરો કુરિયન સમય બરોબર શું થાય v0 sin થીટા બરોબર pf into g તો p into g હોલ સ્ક્વેર अपन 2g और tf तो tf स्क्वायर एक g स्क्वायर गया इज इक्वल टू 2h अपन g वर्गमूल आपो हवा में गाड़ेल समय कितना थयो 2h अपन g मित्रों तुमने रिसेंटली के तो आ सूत्र नो उपयोग आज वर्षे JEE 2020 मा एक क्वेश्चन पूछा एमा आपरे करशु રિસેન્ટ હમણાંનો જ આ એક દાખલો છે કે આ જ વર્ષે એક ક્વેશ્ચન પૂછવાનો પ્રક્ષિપ્ત ગતિનો જેમાં હવામાં ગાળેલ સમયનો ઉપયોગ કરશું જેમાં આપણે આનો ઉપયોગ કરશું બરોબર છે કાંઈ નહીં જ્યારે જરૂર પડે ત્યારે બનાવવાનો v0 sin θ બરોબર t into g મૂકવાનો એટલે થઈ જશે ઓકે સરળ છે અંડર 2h અપન સમાન પ્રારંભિક વિદ્યુત અને ગોળીય સંતાનના સપાટીમાં જુદી જુદી દિશામાં પાયર કરે તો તમે વિચાર કરો તમારામાંથી ઘણાના ઘરેથી બધા આર્મીમાં હશે આર્મીમાં માની લો તેઓની ગણ આવેલી ગન કદાચ ખબર પણ ખબર ગઈ જાય આ મારા તમારા જેવા ન ઉપાડે છે તમે ઓલી હોસ પાઇપ જોયું છે બગીચામાં કે જે બધી દિશામાં પાણીનો છંટકાવ કરે છે ચારે તરફ આવી રીતે આવી રીતે એક એવી જે હોસ પાઇપ છે કે જેમાંથી પાણીનો છંટકાવ થાય છે બધી દિશામાં તે એટલે કે મહત્તમ કેટલું ક્ષેત્રફળ આંતર છે મહત્તમ ક્ષેત્રફળ કેટલું આંતર છે માની લો કે આટલું ક્ષેત્રફળ એ આંતર અહીંથી એની રેન્જ થઈ તો ક્ષેત્રફળ બરોબર વર્તુળ છે તો પાઈ આર
स्क्वायर पाई आर बराबर अपने पास छे वी स्क्वायर अपन जी महत्तम रेंज लेवी पड़े महत्तम केटलू तो अंतर केऊ लेवू पड़े महत्तम वी स्क्वायर अपन जी तो जो याद राखजो अहीया आजी वर्ग छे पाई वी नो स्क्वायर એટલે वी ની 4 ઘાત છેદ માં જી સ્ક્વેર તો કેટલું અંતર કાપવા યાદ રાખજો ભાઈ पाई बी रिस्टू फोर पंजीस के जहाँ जरूर पड़े तेरे आप अपनी वस्तु बनाई ना पर महत्तम के लोग क्षेत्र पर आंकर तो के पाई आर इसके ने महत्तम रेंज लेवा ओके रेडी नेक्स्ट साइन डिग्री ना कोने एक पदार्थ में प्रक्षिप्त करूँगा तो महत्तम कुछ है तो जो के बराबर वन हाफ एम बी जीरो स्क्वायर महत्तम ऊंचाई है ना वेग छे वी जीरो कॉस थीटा ना स्क्वायर 1 half m v0 square cos 60 એટલે 1 by 4 નવી ગતિ ઊર્જા કેટલી થાય k by 4 જો પણ બહુ સરળ છે મિત્રો ખાલી cos theta તમે મૂકી દો theta તમને કેટલો આવે તો 60 cos 60 ની કિંમત 1 half તો એ થઈ જશે તો સરળ છે એકદમ આની એપ્લિકેશન પ્રક્ષિપ્ત ગતિમાં બીજું કાંઈ નથી થોડી ઘણી વસ્તુ છે જે તમારે ખાલી સમજવા રાખવાની बाकी कई अघरू नहीं एक आ एक परिणाम कई रीते आई तमने कहो एनो उपयोग घनी बड़ी जगह है तमने खबर है h नो सूत्र शू छे v0 स्क्वायर sin स्क्वायर अपॉन 2 छे अने अवधिनो सूत्र छे v0 स्क्वायर sin 2 थीटा अपॉन छे अई काम करो आ बे नो गुणोत्तर ले तो जो जो उड़तो ये उड़ा गया जो b0 स्क्वायर b0 स्क्वायर गया अब जो sin 2 थीटा है एने नॉर्मल में ले 2 sin थीटा cos थीटा अपॉन g तो g g गया एक sin गयो बगड़ो छेद में छेद नीचे आवे नीचे फोर थियो यहां h अपन r sin अपन cos ए एक बात याद रखो घणा एक और तो यो घणा है करेलो आ s s थीटा थीटा इन अपन को ही यो नो થાય जो मित्र त्रिकोणमिति छे अमा s s स्पेलिंग नो उड़े sin अपन cos થાય tan थीटा अपन 4 એથી આવ્યો tan થીટા બરોબર 4 જ પણ આ મિત્રો સીધો આપણે તો આ સમીકરણ કોમ્પિટિટિવ માટે યાદ રાખો તમને કે કે અવધિ છે એ મહત્તમ ઊંચાઈ કરતા બમણે તો r બરોબર 2h નું પછી આવે તમારો આન્સર અવધિ મહત્તમ ઊંચાઈ કરતા 4 ગણે તો r બરોબર 4h મહત્તમ ઊંચાઈ અવધિ કરતા બમણે જે તમને પૂછે આપણે ડાયરેક્ટ આપણે શું યાદ રાખો છે એનું રિઝલ્ટ याद रखो मित्रों खूब सरल है tan थीटा बराबर 4h अपॉन r अब ऊपर देखने હજી એક ટ્રિક થાય tan थीटा નું વ્યસ્ત શું થાય cot थीटा એટલે શું 1 upon tan थीटा તો અહીંયા તો જો cot थीटा બરાબર શું થાય r upon 4h કદાચ ક્યારેક ખૂબ જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે જો આવું તમારા મગજમાં તમને ઇન્ટરનલી આવું છે સમજાવો મિત્રો હું કહું આવે એ કરતા તમારા મગજમાં આ વસ્તુ છે આવી જોઈ જો અહીંયા કીધું છે h છે એ r કરતા અડધી તો જો tan થીટા બરાબર 4h અપન r તમને કીધું એવું કે ને એવું આ તો વાત છે 1 half r r r गया तो थीटा बराबर हूं आयो n into sub 2 सेओ ऑप्शन यस जो कोई गणतरी में पड़वानो नथी गमे ही गणतरी होय तमे याद राखजो मित्रों सीधा ज आना रिजल्ट कारण कि कॉम्पिटिटिव मित्रों एवी वस्तु छे એ જેડબલ્યુ હોય કે નીટ હોય જેટલો ટાઈમ તમે ઓછો એમસીક્યુ માં આપશો અને જલ્દી તમે ક્વિક ડિસિઝન સાથે ક્વિક તમારી અંદર એટલા કોન્ફિડન્સ સાથે તમે જવાબ આપી શકશો એટલા તમે બીજા અઘરા પ્રશ્નોને આપી શકશો અને મારા લેક્ચરના અંતે હું તમને સમજાવીશ કે તમારે નીટ
માં કઈ રીતે કયા કયા લેક્ચર્સ સોરી કયા કયા ક્વેશ્ચન છે કેલા કરો કયા ન કરો એ બધી વસ્તુ તમને છેલે કહીશ બરોબર હવે ઔધી મહત્તમ ઊંચાઈ કરતા હોમણી તો આર બરોબર 2 એ છે થેન્ક યુ ઓકે સીધે સીધો તમે ઉપયોગ કરી શકો આવો સરસ પ્રશ્ન છે કોમ્પિટિટિવ માં પૂછાય પ્રક્ષિપ્ત પદાર્થને અચળ રાખીને એની ગતિ એની ઝડપમાં વધારો કરીને મહત્તમ ઊંચાઈ છે 10% જેટલી વધારે મહત્તમ ઊંચાઈ કેટલી વધારે 10% તો તેની અવધિ તો તમે વિચાર કરો આપણી પાસે સૂત્ર છે r tan થીટા બરાબર 4h આ સૂત્રમાંથી વિચાર કરો થીટા તો અચળ હોય અવધિ છે ઊંચાઈના કેવી સપ્રમાણમાં આમાં 10% વધારો થાય આમાં 20% થાય નહીં આમાં કેટલો થાય 10% તો મહત્તમ ઊંચાઈમાં 20% વધારો થાય તો અવધિમાં કેટલો થાય 20% ટૂંકમાં એટલું કહેવા માંગુ કે અવધિ છે એ મહત્તમ ઊંચાઈના આ સૂત્ર પરથી કેવી થાય સપ્રમાણ ઓકે રેડી એની ડાઉટ મિત્રો આ બધું યાદ રાખજો V0 વેગથી એક બોલને થીટા કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે V0 વેગથી એક બોલને થીટા કોણે પ્રક્ષિપ્ત કરે હવે એના કરતા અડધા વેગથી અચળ વેગ V0/2 થી દોડતો માણસ બોલને કેચ કરવા દોડે હવે તમે વિચાર કરો બોલ એનો વેગ કેટલો V0 વ્યક્તિ નો વેગ કેટલો બોલના વેગ કરતા કેવો અડધો તો સંક્ષિપ્ત દિશામાં v = v0cos θ વ્યક્તિનો વેગ કેટલો v0/2 તો v0cos θ તો આ કેસ કરી શકશે v0 ગયા તો cos θ બરોબર શું થાય 1/2 તો θ બરોબર શું થાય 60 ડિગ્રી યસ કેસ કરી શકશે એના કરતા ઓછા કોણે એનો મતલબ કે બોલને કેટલા ખૂણે એને પ્રક્ષિપ્ત કર્યો છે ખબર તમને 30° બોલને થીટા 1 કેટલો છે ખબર 30° ત્યારે એ વ્યક્તિ છે એનો થીટા કેટલો થયો 60° એનો મતલબ અવધિ કેવી છે સમાન અને કેસ શું કરી લેશે પકડી લેશે આ સ્ટ્રેટેજી મિત્રો પ્રક્ષિપ્ત પદાર્થ તમારા જીવનમાં દબેલે પગલે ફિઝિક્સ છે તમારી સાથે ને સાથે જ છે સમજાવું મિત્રો ઓકે બાય જો યાદ રાખો ઓકે અપ ટુ નેક્સ્ટ હવે એની પછી બહુ સરસ છે ન્યુમેરિકલ અને થોડો મિત્રો ડિફરન્ટ છે એક બહુમાળી મકાન છે મિત્રો જો કોઈ પણ જ્યારે તમે પ્રશ્ન આવે ને એની તમે આકૃતિ બનાવો ને એટલે તમને વધારે મળે એક બહુમાળી મકાન છે કેટલા માળ હોયની એ જ પૂછે અહીંયા આગળથી એક વ્યક્તિ સરસ છે ને આપણો આપણે બોલ જ રાખીએ બોલની ઉર્ધ્વ દિશામાં ફેંકે છે અને ઉર્ધ્વ દિશામાં જઈ પછી બોલ ક્યાં આવે છે નીચે આવે છે તો આ જે એની ગતિ થઈ એ કઈ થઈ પ્રક્ષિપ્ત ગતિ થઈ ઓકે જમીન પર પહોંચતા લાગતો સમય મહત્તમ ઊંચાઈ પહોંચતા સમય કરતા માની લો કે મહત્તમ ઊંચાઈ પહોંચે એ સમયને હું T1 કહું અને જમીન ઉપર પહોંચે એ સમયને T2 કહું તો એમ કીધું છે કે જમીન પર પહોંચતા લાગતો સમય મહત્તમ ઊંચાઈ પર લાગતા સમય કરતા એમ ગણો છે આનો ઉપયોગ આપણે ગમે ત્યારે કરશું ઝડપ એને યુ આપી છે એને આપી આપણે લેશું ઊંચાઈ h તો h u અને આ n વચ્ચેનો સંબંધ ત્રણ રાશિઓ વચ્ચેનો સંબંધ ગણાવશું મહત્તમ ઊંચાઈ ઝડપ અને આ છે n ગણો તો જો પેલા જ્યારે એ સંક્ષિપ્ત દિશામાં મેં ઉપર તરફ ફેંક્યો એ દિશામાં એને કાપેલું અંતર હું એમ કહું તો શું થાય અંતર બરોબર વેગ ગુણ્યા વેગ ભાગ્યા સમય
तो पहला उनको काफी लोगों ने मान लियो x बराबर वेग भागा समय तो p बराबर मारे क्या हुआ एक मिनट वेग अच्छा तो v बराबर gt कह लिया ना वेग बराबर gt तो p1 बराबर शून्य था u by t1 બરાબર શું થયું બાય જે બીજું અચળ પ્રવેગી ગતિ કરીને જ્યારે નીચે આવે ત્યારે કાપેલું અંતર v0 t plus 1 half g t square અંતર કેવું લેવું પડશે માઈનસ કારણ કે નીચે આવે ત્યારે નીચેનો વેગ કેવો હશે માઈનસ અહીંયા શું આવશે પ્લસ 1 half g t નો પ્રવેગ શું પણ માઈનસ નહીં આવે મિત્રો કારણ કે નીચે આવશે પ્રવેગ કેવો આવશે પ્લસ વેગ કેવો આવશે માઈનસ કારણ કે અધો દિશામાં છે બોલ નીચે આવશે એટલે માટે એનો વેગ કેવો હશે માઈનસ હવે h બરાબર 1 half g t અહીંયા એક બિલાને t1 કીધું બિલાને t2 કેવું પડશે ને gt2 square minus ut t2 હવે ગણતરી કરો મિત્રો 1 half g t2 બરાબર u ઓપન g મૂકી દો t2 બરાબર શું થાય એક એટલે નાય કુછ પેલા તો n square t1 square સોરી પેલા t2 બરાબર n t1 મૂકી દો minus u into n t1 હવે બધી કિંમત મૂકો જો 1 half g n स्क्वायर t1 स्क्वायर बराबर आपके पास है समीकरण नंबर 1 u स्क्वायर अपॉन g स्क्वायर माइनस u n u अपॉन g એટલે u स्क्वायर अपॉन g અહીંયા શું આવશે h હવે જો હવે ખાલી ગણતરી જ છે લસાઅ લ્યો બગડો અહીંયા જાય બગડો અહીંયા જાય બરાબર લસાઅ લ્યો તમે તો શું આવે તો જો અહીંયાથી જ્યાં જે કાપવું પડે એક જી કટ થશે એક જી અહીંથી ગયો એક જી અહીંથી ગયો જી કોમન નીકળી અહીંયા આવશે તો શું થયું 2 જી કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ એન સ્ક્વેર યુ સ્ક્વેર માઇનસ 2 યુ સ્ક્વેર જો આમાં એક કોમન શું નીકળશે u સ્ક્વેર n ઇન્ટુ n માઈનસ 2 2 g h આવો એક સમીકરણ મેળવો કેવો છે ઓપ્શન યસ ઓપ્શન e અગેન આઈ રિપીટ એક પદાર્થ અને બહુમાન માપન ઉપરથી ઊર્ધ્વ દિશામાં ફેંક એટલે ત્યાંથી પછી પ્રક્ષેપ થઈ નીચે આવે તો ઊર્ધ્વ દિશામાં ફેંક તો એ દરમિયાનનો સમયગાળો t1 નીચે આવે એટલે સમયગાળો પ્રથમ સમયગાળા કરતા n ગણો છે બમણો છે ત્રણ ગણો છે ચાર ગણો e નથી કુમો બરાબર પછી તો કે t1 સમય કેટલો તો કે v ભાગ્યા g બીજો સમય અચળ પ્રવેગી ગતિ કરીને આવ્યો તો t2 બરાબર n t1 મૂકું t1 બરાબર અહીંયા u1 ભાઈ g કર્યું અને ત્રણે વચ્ચેનો સંબંધ મળ્યો મિત્રો યાદ રાખજો ખૂબ સરળ છે ખાસ એક વખત જોઈ લો ચાલો બસ એક વખત સોલ્યુશન જોઈ લો આકૃતિ દોષો એટલે કોઈ પણ પ્રક્ષેપ પદાર્થના તમને એકદમ સરળ થઈ જશે ઓકે ચાલો રેડી એકદમ સરળ છે મિત્રો હું આશા કરું કે આપને એકદમ સરળ રીતે પ્રક્ષેપ પદાર્થનો કન્સેપ્ટ સમજાતો હશે નેક્સ્ટ આ જેડબ્લ્યુ 2014 માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો એમ સોલ્યુશન આપ્યું છે પણ મિત્રો આપણે સોલ્યુશન કરતા જાતે જેટલું આવશે એના માટે આપણે કન્સેપ્ટ આપણા જેટલા ક્લિયર છે ને તમને હું 3 પોઈન્ટ મારા દરેક લેક્ચરમાં તમને મારા 3 પોઈન્ટ સમજાવું છું અન્ડરસ્ટેન્ડિંગ રિમેમ્બરિંગ એન્ડ ધેન એપ્લાય પ્રક્ષિપ્ત પદાર્થનું સમીકરણ લખો જો એમ્સમાં પૂછાણ આપીને હવે એમ્સ નીકળી ગઈ છે પણ વિચાર કરો મિત્રો કે એકદમ સરળ છે વાય બરોબર આપણે
पास सूत्र है x tan थीटा माइनस b0 स्क्वायर माइनस 1 g स्क्वायर पर b0 स्क्वायर cos स्क्वायर थीटा प्रारंभिक वेग એને આપ્યો છે એનું મૂલ્ય કેટલું થાય તો વિચાર કરો i 2 છે v0 એને સદિશ માં આપ્યો છે i 2 j તો એનું મૂલ્ય કેટલું થાય અંડર રૂટ i ના સરવાળો વર્ગ j ના સરવાળો વર્ગ તો અંડર રૂટ 1 4 કેટલા થાય રૂટ 5 હવે તો કે તમારે થીટા જોતો હોય તો જો તમને tan થીટા તો મળી જશે j નો સરવાળો છેદમાં i નો સરવાળો થઈ ગયું 2 upon 1 હવે તો કે i upon j 2 upon 1 થઈ ગયું હવે તમારી પાસે y નું સૂત્ર છે અહીંયા y ના સૂત્રમાં તમને આ કિંમત મૂકશો એટલે તમને પ્રક્ષેપ પદાર્થનું સમીકરણ છે મળી જશે પણ જો અમે એક વસ્તુ યાદ રાખવાની ઓપ્શન તમને કેવા આપ્યા છે એ ધ્યાન રાખો ઓપ્શન માં જો ચાર ચાર ઓપ્શન અહીંયા તો વેરે છે નહીં તો ઘણી બધી જગ્યાએ એક સ્વરૂપ ના આપો તો કોઈ એટલે કા સરળ છે હવે મેં તમને જે કીધું છે જેડબલ 2020 માં આવતો એક ક્વેશ્ચન આવ્યો ખૂબ સરળ ક્વેશ્ચન ઇંગ્લિશ માં છે હું એનું ટ્રાન્સલેશન કરી તમને આ તરફ કરીશ એ પેલા ખાસ પેલા આટલું એકદમ મગજમાં ફીટ દેશાય ક્વેશ્ચન ખૂબ સરળ છે ખૂબ મજાનો છે હવે મારે એટલી જગ્યાની જરૂર છે એટલે મિત્રો આટલું તમે ખાલી મગજમાં રાખજો હવે क्वेश्चन सुन जो जेडब्ल्यू 2020 आ यर आ वर्ष आ क्वेश्चन से ही आवे अब मैंने आपको भी बनाओ ना हो जाए अपने खबर वर्ष खूब सरल क्वेश्चन से मित्रों अग्रण थे सुपीच अ पार्टिकल इज प्रोजेक्टेड फ्रॉम द ग्राउंड विद द स्पीड यू एट एन एंगल 60 डिग्री फ्रॉम पॉइंट समक्ष के जे साथ है एक कण जो बॉल है સમજી સાથે 60 ડિગ્રીના કોઈ પદાર્થને જે પ્રક્ષેપ કરવામાં આવે આપણે આકૃતિ દોરીએ તો આપણને બધું ખ્યાલ આવે એક પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવ્યો કેટલા અંશના ખૂણે 60 અંશના x y ત્યારે એની ઝડપ તો કે જે પદાર્થ છે એની ઝડપ કેટલી સ્પીડ U જેટલા it collides with second particle of equal mass with a horizontal speed u in the same direction the highest point is વખતે એક બીજો પાર્ટિકલ છે એ આઈ થી કેટલી આવતો છે એ એની સાથે કોલાઈડ થાય છે એટલે કે સંઘાત પામે છે સેમ સ્પીડ સાથે બે પાર્ટિકલ્સ એક અહીંથી પ્રોજેક્ટ થાય છે અહીંથી બે એક સજ વેલોસિટીથી એકબીજાને શું થાય છે કોલાઈડ થાય છે એટલે કે સંઘાત પામે છે પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક અસ્થિતિસ્થાપક સંઘાત છે પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક એટલે અસ્થિતિસ્થાપક સંઘાતનો કિસ્સો છે તો કેટલું અંતર કાપશે સંઘાત ટાઈમમાં બા કે જ્યારે એ ક્યાં પહોંચશે જમીન ઉપર પાછો પહોંચશે કેટલું અંતર કાપશે મિત્રો ખૂબ સરળ ક્વેશ્ચન છે કાંઈ અઘરું નથી એને હોરિઝોન્ટલ ડિસ્ટન્સ જ માયો છે તો આપણી પાસે જે કાંઈ કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરી અને આપણે મેળવવાનું રહેશે પણ એ પહેલાં એ વિચાર કરો અસ્થિતિસ્થાપક સંઘાત છે સ્થિતિસ્થાપક હોત તો આપણે અલગ અલગ હિસાબે અસ્થિતિસ્થાપક સંઘાત છે એટલે વિચાર કરો બંને બોલ એકબીજાને જ્યારે ભટકાના હશે તેના વેગમાં સંરક્ષણનો નિયમ અમાર આવશે
રમકડે કે વસ્તુ એ જ્ઞાન મળે એ પછી વિચાર કરો કે જ્યારે એક પદાર્થ એથી પ્રક્ષિપ્ત થયો ત્યારે એનો એક સંક્ષિપ્ત જ વેગનો વર્ગ અને એક નું વેગમાન છે વેગમાન લેવું પડશે ગતિ કરાવ્યા પહેલાનો વેગમાન અને ગતિ કરાવ્યા પછીનું વેગમાન તો એક તો વેગમાન સંરક્ષણ છે વેગમાન સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરશો એના પરથી આપણને અંતિમ વેગ મળશે કે પદાર્થ છે જ્યારે સંઘાત પામ્યો અસ્થિતી સંઘાત પછીનો એનો વેગ કેટલો એ વેગ મળ્યા પછી આપણે શું કહીશું તો કે પછી આપણે હોરિઝોન્ટલ ડિસ્ટન્સ એટલે કે સમક્ષિતિજ અંતર આપણે ગોતી શકીશું એ પહેલા હું શું ગોતીશ તમને મિત્રો કહ્યું કે વેગમાન સંરક્ષણ ગતિ કરાવ્યા પહેલા ઇઝ ઇક્વલ ટુ ગતિ કરાવ્યા પછી તો ગતિ કરાવ્યા પહેલાનું આ જે બ્લુ કલરનો પદાર્થ છે એનો વેગમાન થાય એમ યુ કારણ કે એ પણ ગતિમાં છે બીજો છે એનું થાય એમ યુ કોસ થીટા શરૂઆતમાં બંને પદાર્થોના વેગમાન આ પદાર્થ તો સીધે સીધો આનો વેગમાન કેટલું થાય એમ ઇન્ટુ બી એને અહીંયા વેગ યુ કીધો છે કે આપણે યુ લીધો બીજો પદાર્થ છે એનો સંક્ષિપ્ત દિશામાં વેગ લેવો પડે ને એનો ઘટક પડે એમ બી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ બંને અથડાયા પછીના ટોટલ કેટલું થાય 2m તો જો કેટલી કેટલી વસ્તુ એકાથી નીકળશે એ એ એ તો u પ્લસ u cos એને હાઈપર છે કેટલા ડિગ્રી 60 2v તો u કોમન કાઢો 1 પ્લસ 1 હાફ 2v તો 2 2 ને 3 3 દ્વિતીયાંશ તો v બરોબર થયું 3 આપણે અહીંયા તો 2 2 ને 4 કેટલા થશે v બરોબર 3/4 u આ મને પદાર્થનો અંતિમ બંને પદાર્થનો અંતિમ વેગ કેટલો હશે v બરોબર 3/4 u v બરોબર 3/4 u એને સાબિત શું કરવાનું કીધું છે કેટલું અંતર કાપશે આપણે અંતર ગોતવ આપણને બેનો અંતિમ વેગ મળી ગયો બરોબર હવે શું કરશું હવે મેઇન પ્રશ્ન છે કે એને કેટલું હોરિઝોન્ટલ અંતર આપશે એને એમ કીધું ને તો જો મિત્રો હવે આપણી પાસે કેટલા કેટલા રસ્તા છે પેલા આપણે એ જોઈએ જો કેટલું અંતર કાપશે એ માટેનું સૂત્ર છે આર બરોબર વી ઝીરો સ્ક્વેર sin 2 theta upon g સંક્ષિપ્ત અંતર કીધું છે તો સંક્ષિપ્ત અંતર માટે હું શું લઈશ અંતર બરોબર વેગ ગુણ્યા સમય વેગ તો આપણી પાસે છે ચાલો 3/4 u સમય હવા મહિને કેટલો ટાઈમ ગાયો હશે તો અંતર માટે આપણી પાસે આપણે સૂત્ર તમને ખબર તો હમણાં આપણે લીધું અંડર રૂટ 2h અપોન g તો 3/4 u અંડર રૂટ 2h બરોબર થાય v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g પણ 2g ઇન્ટુ g એટલે 2g સ્ક્વેર આ બગડો ગયા વી ઝીરો સ્ક્વેર અને સ્ટાર્ટિંગ નો વેગ યુ કીધો તો અહીંયા આપણે એને યુ જ કહેશું આ યુ નું વર્ગમૂળ નીકળે 12 આવે એટલે શું થાય 3/4 યુ સ્ક્વેર જી સ્ક્વેર નું વર્ગમૂળ થાય જી અંદર સાઇન સ્ક્વેર થીટા 60 છે સાઇન સ્ક્વેર 60 શું થાય સાઇન સ્ક્વેર 60 3/4 u સ્ક્વેર અપોન g વર્ગમૂળમાં આવશે sin 60 એટલે √3/2 એનો સ્ક્વેર હવે સ્ક્વેર અને વર્ગમૂળ નીકળી જશે તો શું આવી ગયું 3√3/8 4 × 8 u સ્ક્વેર અપોન g આટલું અંતર કાપશે
So option 3 root 3 u square upon 8 g. Your answer is B, second option. So mitro, and navin rite ana be concept mix karine ane aa question puchyo che jab 2020 no be concept bhega hata. Ava tamne khabar padi jave jo ke be padarth ek bija sathe asthitisthapak sangat hoy tyare vegman sarakshan thai thai thai. To tamne khabar pade ke pela na banne na veg e saman hai karto gati sangat pela no vegman ne sangat પછીનો વેગમાન હંમેશા વેગમાન સંરક્ષણના નિયમ મુજબ કેવો હોય અચળ એટલે આપણે અંતિમ વેગ બની પછી કાપેલો અંતર સમક્ષિતિજ દિશામાં અચળ વેગી ગતિ અંતર બરાબર વેગ ગુણ્યા સમય સમય કયો ગુણ્યા સમય આપણે ઓલું એક સૂત્ર કાઢ્યું અંદર 256 છે ત્યાં મહત્વ પૂછાયેલું સૂત્ર હું કોઈ સ્ક્વેર sin 2 થીટા sin સ્ક્વેર થીટા પર g 2g एक नंबर है मुंह को एक तुमने सूत्र लिया और आंसर इज बॉम्बे सेकंड ऑप्शन बी ओके मित्रों एनी डाउट एनी क्वेश्चन रिगार्डिंग ओके नाउ तो पतली वस्तु होती ये प्रक्षिप्त गति ने लगती रहती है प्रक्षिप्त गति ने MBBS નું
ગતિના નિયમો ઉપરની અમુક એવી બાબતો છે એનો એક ટોપિક છે જે ફ્રિક્શન ઘર્ષણ એ દરેકને ખૂબ મૂંઝવતો હોય છે ઘણાને ઘર્ષણ બળમાં હજી ઘણી બધી ખબર નથી પડતી ઘર્ષણ બળ એમાં પણ જેમાં ઘર્ષણ બળ તમે વિચાર કરો કે એની ગણતરી કરવી એમાં ઘટકો પાડવા એને કઈ રીતે સોલ્વ કરવું એજી ખાને ખબર પડતી લીસી સપાટી હોય તો વાંધો નથી ઘર્ષણ નથી જ હોય પણ ખરબચડી સપાટીમાં જે ઘર્ષણની વાત આવે ત્યાં ઘણાને પ્રોબ્લેમ પડે છે મને ઘણા બધાએ સુજાવ પણ કર્યો છે કે લોઝો મોશનમાં ઘર્ષણ બળ વાળો ટોપિક આપલો એટલે ઘર્ષણ બળ વાળો ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં ફ્રિક્શન ફોર્સ લઈને હું આવું છું તો આતુરતાથી આગ્રહ હશો મારો આ વિડીયો ટૂંક સમયમાં હમણાં અપલોડ કરું છું આપને લાઈક કરવાનું શેર કરવાનું કોમેન્ટ કરવાનું ચૂકતા નહીં અને હજી જો તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો મિત્રો ફરી ફરી ફરીને આપને અભિનંદન છે અને સબસ્ક્રાઇબ કરો આપનું કોઈ સૂચન હોય એ આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો મારા સાથી શિક્ષક મિત્રોના સૂચન પણ આપણા પ્રત્યે આવકારે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ